સુરતના દેવતગામ પાસે રવિવાર રાત્રે પ્રેમી સાથે બેસેલી 27 વર્ષની પરપ્રાંતીય યુવતી અને તેમની સાથે પ્રેમની નજર સામે જ 5 યુવકો દ્વારા કેળના ખેતરમાં લઈ જઈ ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવી હતી. પ્રેમીનું નામ ન આવે તે માટે યુવતીએ પહેલા લિંબાયત પોલીસને ખોટી માહિતી આપી હતી. બાદમાં પુણા પોલીસે ફૂટેજના આધારે ગુનો નોંધ્યો હતો. ગાયબ થયેલી પ્રેમી ગત રોજ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ભોગ બનેલી યુવતીએ કરેલા આરોપીઓના વર્ણનમાં આધારે સુરત પોલીસ અધિકૃત રીતે નિયુક્ત ખાનગી સ્ટ્રેચ આર્ટિસ્ટ ડીપેન જગીવાળા પાસે સ્કેચ બનાવડાવ્યો હતો. તેના આધારે ન્યૂ મુંબઈ માર્કેટ નજીક રાજીવનગર ઝુંપડપટ્ટીમાં વોચ ગોઠવી ત્રણ પ્રાંતિયો આરોપીઓની ઝડપી લીધા હતા. ત્રણેય સરદાર માર્કેટના પોટલા ધોવાનું અને ઉચકવાનું કામ કરે છે. બનાવની રાતે તેઓ ફરવા નીકળ્યા હતા ત્યારે ભોગ બનેલી યુવતી તેના પ્રેમી સાથે કેળના ખેતરમાં બેઠી હતી. તેમને એકલા ભાડી દેશી ઉર્ફે વિકાસ ઉર્ફે ટકલા તેમજ હજુ વોન્ટેડ દીપક યાદવ તેમની પાસે જઈ ધમકાવ્યા હતા. બાદમાં દીપક યાદવે ગળામાં પહેરાયેલા ધમછાથી યુવતીના પ્રેમીનું ગળું દબાવ્યું હતું. જ્યારે વિદેશી ઉર્ફે વિકાસ ઉર્ફે ટકલા તેના માથાના પાછળના ભાગમાં લાકડી મારી ત્યાં પડેલી દોરીથી હાથ બાંધી દીધા હતા. બાદમાં વિદેશી ઉર્ફે વિકાસ ઉર્ફે ટકલો યુવતીને ખેતરમાં લઈ ગયો અને દુષ્કર્મ આચર્યા બાદ તેની સાથે ના બાકીના ત્રણ યુવાનોએ પણ દુષ્કર્મ આચરી બંનેના મોબાઈલ ફોનની લૂંટ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે તેમની સાથે દીપક યાદવની ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. સાંજે 8:30-10 વાગ્યાના દરમિયાન પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવદ રઘુવીર માર્કેટની સામે કુંભારિયા ગામ જવાના રસ્તા તરફ એક ગેંગરેપનો બનાવ બનવા પામેલ હતા, જેમાં તદ્દન અજાણ્યા 5 માણસો ગુનેગાર તરીકે તપાસમાં જાણવા મળે. આમાં જે ફરિયાદી બેન છે એના મિત્ર સાથે રાત્રે મોટરસાઇકલ ઉપર બેઠા હતા અને ત્યાંથી આવીને એના મિત્રને માર મારી અને આ બેન સાથે દુષ્કર્મ કર્યા. સંપૂર્ણ રીતે બ્લાઇન્ડ કેસ હતો, કોઈ પણ પ્રકારની સગડ નહોતી, પરંતુ આરોપીઓના મળેલ વર્ણનના આધારે એની સાથે સાથે વર્ણન ઉપરથી એના સ્કેચ બનાવવા ની કામગીરી પણ હાથ ધરાયેલ હતી, જેના આધારે 3 તોમતદારોને પકડવામાં પોલીસને સફળતા મળેલ છે. જેમાં આરોપી આ દુષ્કર્મ કર્યાની સાથે સાથે ફરિયાદી બહેનના મોબાઈલ પણ લઈ ગયા હતા. આ મોબાઈલ પણ પોલીસ અત્યારે રિકવર કરવા જઈ રહી છે. જે 3 આરોપીઓ છે આ છે, એક વિકાસ સન ઓફ ઉમેશ યાદવ, ઉંમર વર્ષ 22, સરદાર માર્કેટમાં શાકભાજીના પોટલા ધોવાનું કામ કરે છે અને મૂળ સતપુરા જિલ્લા બિહારનો રહેવાસી છે. બીજો ગોપાલ સુખદેવ મન્ના, આએ સરદાર માર્કેટમાં શાકભાજીના પોટલા ધોવાનું કામ કરે છે અને એનો મૂળ વતન બડા બાજાર જિલ્લા આસાસુર પશ્ચિમ બંગાળ. ત્રીજો આરોપી છે જીતેન્દ્ર ઉર્ફે ફૂલચંદ સન ઓફ મનોહર યાદવ, આ પણ સરદાર માર્કેટમાં શાકભાજીના પોટલા ધોવાનું જ કામ કરે છે અને મૂળ વતન છે એના તારકર મરકારી ટોલા પોસ્ટ ગોસવરી જિલ્લો પટના બિહાર. એક આરોપી હજુ પકડવાના બાકી છે, જે આરોપીને બહુ ઝડપી પોલીસ પકડવામાં સફળ રહેશે મને સંપૂર્ણ વિશ્વાસ છે.